નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે હું વિષય સામાન્ય જ્ઞાનમાં કેટલાક પ્રશ્નના જવાબ છે હું તમને કરાવીશ. એ પહેલાં તમને હું થોડુંક સમજાવી દઉં છું. ચલો, જંગલનો રાજા કોણ છે? તો કે સિંહ છે, એ જંગલનો રાજા છે. પછી સૂંઢ કયા પ્રાણી હોય? તો કે હાથી છે, અને શું હોય? સૂંઢ હોય. તમને પ્રશ્ન પૂછે કે સૂંઢ કયા પ્રાણીને હોય? તો કે હાથીને હોય. પછી એમ કે ઉપાઉપ કયું પ્રાણી કરે છે? તો કે વાંદરો છે, એ ઉપાઉપ કરે છે. પછી એમ કે મોટા કાન કોને હોય? તો કે હાથીને કેવા કાન હોય છે? મોટા કાન હોય છે. પછી એમ કે પોચું પોચું પ્રાણી કયું છે? રૂ જેવું પોચું. તો કે સસલું છે, એ પોચું છે. પછી એમને એમ કે આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો કે આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો કે વાઘ છે. જો તમને ચિત્રમાં દેખાય છે, વાઘ કયું પ્રાણી છે? આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. પછી એમ કે સૌથી વધુ ઝડપે દોડ કયું પ્રાણી દોડે છે? તો કે ચિત્તો છે, એ સૌથી ઝડપથી દોડે છે. પ્રાણી સ્પીડમાં દોડે છે. પછી એમ કે કયું પ્રાણી લૂંચું છે? તો કે શિયાળ છે, એ બહુ લૂંચું પ્રાણી છે. આમાં ચિત્રમાં જુઓ તમે, તમને ઓળખતા આવડવી જોઈએ બધા પ્રાણીઓ છે. તો કે હાથીને મોટા કાન છે, હાથીને સૂંઢ હોય છે, જંગલનો રાજા સિંહ છે. પછી ઉપાઉપ કયું પ્રાણી કરે? તો કે વાંદરો ઉપાઉપ કરે છે. સૌથી ઝડપથી કયું પ્રાણી દોડે છે? તો કે ચિત્તો. પછી આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો કે વાઘ છે. ચલો, હવે એના નીચેના પ્રશ્નોના જવાબ આપેલા છે. તો કે કયા પ્રાણીને જંગલનો રાજા કહેવાય? તો કે જંગલનો રાજા કોણ છે? તો કે સિંહ છે, સિંહ જંગલનો રાજા છે. કયા પ્રાણીને સૂંઢ હોય છે? તો કે હાથીને શું હોય? સૂંઢ હોય. મેં તમને ચિત્રમાં આગળ બતાવ્યું હતું. કયું પ્રાણી ઉપાઉપ કરે છે? તો કે વાંદરો શું કરે છે? ઉપાઉપ કરે છે. કયા પ્રાણીને મોટા કાન હોય છે? તો કે હાથીને કેવા કાન હોય? મોટા કાન હોય. પછી તમને એમ કે કયું પાણી રૂ જેવું પોચું હોય છે? તો કે સસલું છે, એ રૂ જેવું પોચું હોય છે. આપણું રાષ્ટ્રીય પ્રાણી કોણ છે? વાઘ છે, એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. કયું પ્રાણી સૌથી વધુ દોડે છે? તો કે ચિત્તો છે, એ સૌથી વધુ દોડે છે. કયા પ્રાણીને આપણે બહુ ચાલાક અને લૂંચું કહીએ છીએ? તો કે શિયાળને આપણે બહુ ચાલાક અને લૂંચું પ્રાણી તરીકે ઓળખીએ છીએ. ચલો, ફરી એકવાર આપણે જોશું. કયા પ્રાણીને જંગલનો રાજા કહેવાય? સિંહને. કયા પ્રાણીને સૂંઢ હોય છે? તો કે હાથીને. કયું પ્રાણી ઉપાઉપ કરે છે? તો કે વાંદરો. કયા પ્રાણીને મોટા કાન હોય છે? તો કે હાથીને. પછી એમ કે કયું પ્રાણી રૂ જેવું પોચું હોય છે? તો કે સસલું. આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. કયું પ્રાણી સૌથી વધુ દોડે છે? તો કે ચિત્તો. અને કયા પ્રાણીને આપણે બહુ ચાલાક અને લૂંચું કહીએ છીએ? તો કે શિયાળ. આ પ્રશ્નનો જવાબ મેં કરાવ્યા છે. તમારે બોલવાના છે મારી સાથે અને પાકા પણ કરવાના છે. થેન્ક યુ.